ભાજપથી સાઈડ લાઈન કરાયેલા અલ્પેશ ઠાકોર દાંતેવાડાના જાત બાટલી ગામમાં સ્નેહ મિલન સમારોહમાં હુંકાર વ્યક્ત કરતા ઓગણનાથ મહારાજના મંદિરથી ફરી ક્રાંતિકારી ચેતના યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી બીજી ઇનિંગ શરૂ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો। પોતાના ભાષણ દરમિયાન અલ્પેશે કહ્યું હતું કે સિંહની ઘર્ષણા થાય ત્યારે ફફડાટ રસ્તો ખાલી થઈ જાય છે। ઉલ્લેખનીય છે કે ભાજપે અલ્પેશને કટ ટુ સાઇઝ કરી દીધા બાદ ફરીથી સક્રિય થયો છે। દાંતેવાડા તાલુકાના જાત બાડલી ગામમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર આમાપીના દર્શન કરવા આવ્યા હતા। ક્ષત્રિય ઠાકોર સેના પાંથાવાડા દ્વારા અલ્પેશનો સન્માન સમારોહ યોજાયો હતો। અલ્પેશ ભાજપમાં થતી અવગણના મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરનાર અલ્પેશ ઠાકોરની રાધનપુર પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ ભાજપમાં સીઆર પાર્ટીની ટીમમાં હોદ્દો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ જ મહત્વની જવાબદારી ન મળતા અને વારંવાર ઉપેક્ષાથી નારાજ અલ્પેશ જણાવ્યું હતું કે સિંહ ત્રાડ કરે છે ત્યારે અહીં બેઠા ફફડાટ કરતા હોઈએ છીએ, પણ જ્યારે ફરી ત્રાડ કરે ત્યારે ખ્યાલ આવે તો આ સિંહનો ગર્જના થાય છે ત્યારે ફફડાટ રસ્તો ખાલી થઈ જાય છે। બસ આપણે સિંહ જેવી ત્રાડ કરી ગર્જના કરીશું ત્યારે ફરી આપણે એક જ દિશામાં કામ કરવાનું છે અને એ જ તાકાત પાછી મેળવવાની છે। પ્રથમવાર બનાસકાંઠાથી જેવી શરૂઆત કરી હતી તેવી જ રીતે બનાસની ભૂમિ પર ઓગણનાથ મહારાજના દર્શન કરી પદયાત્રાની શરૂઆત કરીશું। આ પદયાત્રા માત્ર બનાસકાંઠા પૂરતી નહીં પરંતુ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સુધી જશે। ઠાકોર સમાજમાં શિક્ષણ, વ્યસન મુક્તિ, મહિલાના હક, સામાજિક ઉત્થાનને કાર્યને પ્રોત્સાહન કરી સર્વ સમાજને સાથે રાખી ભાઈચારાની ભાવનાનો ભાવ દર્શાવવામાં આવશે। અલ્પેશ ઠાકોર કેટલા સમયથી ચૂપ છે તે હવે બનાસકાંઠાથી બોલશે। હું કેટલા સમયથી ચૂપ છું, મેં બોલવાની તક આપી છે, કામ કરો, લોકોના માટે પણ કંઈ કરવું નથી, કરવા દેવું નથી।